હેલો નમસ્કાર વિજય મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ અગિયાર વિશે તમારો ગુજરાતી ચેપ્ટર નંબર ત્રેવીસ સહી નથી એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન છો તો ચેનલના ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો સહી નથી જેમના લેખક છે જલન માત્રે જન્મ છે એક નવ ઓગણીસો ને ચોત્રીસની અંદર તો શરૂઆત કરીએ છીએ તમારે અન્ય વિષના પણ સૌથી સોલ્યુશન કે કોઈ પણ માહિતી જોઈતી હોય તો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી મળી જશે પ્રશ્ન એ એક નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો જેંદ્ર પહેલો જેમ ભાગ્ય વિશે કવિ શું માને છે ભાગ્ય વિશે કવિ માને છે કે ખુદ ખુદાએ તેમનું જે ભાગ્ય લખ્યું છે તેનાથી તેઓ સંતુષ્ટ નથી પરંતુ તેમનું ભાગ્ય માનવીને હાથે લખાયું નથી એનો તેમને સંતોષ છે કવિ મરવાની ઉતાવળ શા માટે નથી કરતા કવિના જીવનમાં રહેલી મુસીબતોને તેમનો સામનો કરીને દૂર કરવાની છે તેથી કવિ મરવાની ઉતાવળ કરતા નથી પ્રશ્ન ત્રણ શ્રદ્ધા વિશે કવિનો શું ખ્યાલ છે કવિના ખ્યાલ મુજબ જો અંતરમાં સાચી શ્રદ્ધા હોય કોઈને એનો પુરાવો આપવાની જરૂર નથી પ્રશ્ન બે નીચેના પ્રશ્ન ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે હજુ સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી શા માટે હજુ સુધી નદી પિતા રૂપે પર્વત પાસે પાછી ફરી નથી કવિ વિચારે છે કે કોણ જાણે કેવા સુકનને પર્વતે નદીને વિદાય આપી હશે કે હજી પાછી ફરી નથી પ્રશ્ન બે મૃત્યુને ઠેસ વિશે ગઝલકાર શું વિચારે છે ગઝલકાર જીવનમાં મળેલા આઘાતોને કારણે સ્તબ્ધ છે ગઝલકારને જીવનમાં એટલા બધા આઘાતો મળ્યા છે કે હજુ તે આઘાતોની કળ પણ મળી નથી ત્યાં જો મૃત્યુની ઠેસ વાગે તો શું થશે એવું કવિ વિચારે છે વિડીયો સારો લાગે છે તો લાઈક કોમેન્ટ અને અવશ્યપણે શેર પણ કરી દઈશું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નની સર ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે સહી નથી ગઝલનો કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો સહી નથી ગઝલમાં ગઝલકાર માનવી અને પોતાના જીવનથી સંતુષ્ટ નથી ગઝલના દરેક શેરમાં ગઝલકારે વિવિધ વિષયો પર વાત કરે છે સંપૂર્ણ ગઝલમાં કેન્દ્રમાં શ્રદ્ધા અને બંદગી છે પ્રથમ બે શેરમાં કવિ માનવજાતથી થોડા નારાજ જણાય છે ધર્મના નામે રમખાણો કરનારા અને આગ ચામતા લોકો કવિને ચેતન જેવા લાગે છે કવિ પ્રાર્થના પર વિશેષ ભાર મૂકે છે જ્યારે પણ મુસીબત આવે કે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે પરંતુ આપણે ક્યારે પણ પ્રાર્થનામાંથી વિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં એકાગ્ર ચિત્તે કરેલી પ્રાર્થના ઈશ્વર જરૂર સાંભળે છે કવિએ જીવનમાં એટલા બધા આઘાતો સહન કર્યા છે કે હવે જો મૃત્યુની ઠેસ લાગે તો એ પણ કવિને ગૌણ લાગશે મુશ્કેલીના સમયમાં ઈશ્વર પરની શ્રદ્ધા આપણને જીવવાનું બળ આપે છે તેમાં સહેજ પણ શંકા કરવી જોઈએ નહીં આમ ગઝલનો કેન્દ્રવર્તી ભાવ છે પ્રાર્થના અને શ્રદ્ધા મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન હવે આગળના તમારા શબ્દનું સોલ્યુશન અન્ય વિશ્વના સોલ્યુશન સંપૂર્ણ આપણા પર ઉપલબ્ધ છે તે ઉપરાંત ઘણી બધી માહિતી છે જે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે